નર્મદા જિલ્લાના આદિવાસી સંગઠન દ્વારા ખોટા પ્રમાણપત્ર આપવાના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આદિવાસીઓના સંગઠન એવા સાચા આદિવાસી બચાવ સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધતું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરી અન્ય જ્ઞાતિઓને ખોટી રીતે આપવામાં આવેલા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવા આવે તેવી માંગ કરી હતી એ ચારણ ભરવાડને જે ખોટા સર્ટિફિકેટો આપ્યા છે એનું આજે અમે કલેક્ટર ખાતે આવેદનપત્ર આપ્યું છે અમારા વિસ્તારના લોકો નર્મદા જિલ્લાના એ આ આવેદનપત્ર આપ્યું છે એમાં આ લોકોના જે ખોટા સર્ટિફિકેટો છે એ રદ થવા જોઈએ એવી અમારી માગણી છે અને અમારી છોકરીઓ જે કેટલા દિવસ પચાસ દિવસથી ભૂ હડતાલ પર ઉતરી છે એને સરકાર કોઈ વાછા આપી રહી નથી તો અમે લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર જઈ અને સચિવાલયનો ઘેરાવો કરીશું આવનાર સમયમાં આવનાર સમયમાં અમે નર્મદા જિલ્લા બંધનું એલાન કરીશું જરૂર પડે તો અમે બી રાજપીલા પેલા હડતાલ પર ઉતરીશું આજના દિને શું રજૂઆત કરી કલેક્ટર આજે અમે કલેક્ટરને એ કીધું છે કે ભાઈ આ લોકો જે ચારણ બનાવવાના ખોટા સર્ટિફિકેટ છે એ રદ થવા જોઈએ તો નાયબ કલેક્ટરે અમને બાયદરી આપી છે કે અમે તમારી માગણી સરકાર સુધી પહોંચાડશે મનસુખભાઈ તો એની જગ્યા પર એમને આદિવાસીઓ માટે સારી એવી રજૂઆત કરી છે સાથે બીજા ધારાસભ્યો બી રજૂઆત કરે છે પણ હજુ જે રીતે આદિવાસીઓ તરફથી જુવાર ઉઠો જોઈએ થયો નથી તો એ બધી રજૂઆત પણ સરકાર સીમા થવું જોઈએ અને મોટી સંખ્યામાં જઈ અને ગાંધીનગર સચિવાલયનો ઘેરાવો થાય એવું અમે એમાં આદિવાસી સભ્યોની નિયુક્તિ થવી જોઈએ કે ભાઈ આદિવાસીના જે ખોટા સર્ટિફિકેટો બીજા લોકોને જાય છે એ ના જવા જોઈએ ને આદિવાસીઓને એના હક બંધારણ મુજબ જે હક મળ્યા છે એને નુકસાન ના થવું જોઈએ અમને તો આરએસએસ અને એમની રિસ્તરની ચાલ જ લાગે છે કે આ બંધારણ જે બાબા સાહેબ જે હક અને એ આપ્યા છે એને પાંચમી અને છઠ્ઠી સુધીમાં જે આદિવાસીઓને હક આપવામાં આવ્યા છે એનું હનન થઈ રહ્યું અમને તો લાગે છે